समाचारોમાં આગળ વધીએ. વડોદરામાં આજવા સરોવરની સપાટી 212.10 ફૂટ ઉપર પહોંચી છે. અહીં લગભગ 3840 જેટલું ક્યુસેકનું પાણી છોડાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી અત્યારે 17.50 ઉપર પહોંચી છે. આજવામાંથી આપણે જણાવી દઈએ કે તેની સપાટી 212.10 ફૂટ ઉપર પહોંચી છે, જ્યારે કે 3840 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. બે દિવસ પૂર્વે જ્યારે વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે શક્યતાઓ હતી કે આજવા સરોવરમાંથી વ્યાપક પ્રમાણમાં પાણી છોડવામાં આવશે અને વિશ્વામિત્રી નદીની સપાટી ઉપર જશે, જેથી વડોદરાવાસીઓમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ વરસાદે હવે વિરામ લીધો છે, સાથે જ વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે પણ નીચે જઈ રહી છે અને આજવા સરોવરની સપાટી હાલ 212.20 ઉપર છે. 3850 ક્યુસેક જેટલું પાણી બહાર આવી રહ્યું છે અને તે સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આજવા સરોવરના છે અને તે 212.20 ઉપર સેટ થયેલા દરવાજાઓ છે. શક્યતાઓ છે કે થોડા કલાકો પછી જે સપાટી છે 212 સુધી પહોંચી જશે. પરંતુ જે રીતે આજવા સરોવર એટલે કે વડોદરા શહેરની પાણીની જે જીવાદોરી સમાન આ યોજના છે અને તેમાંથી હંમેશા ડર રહેતો હોય છે કે જો આજવા સરોવરથી વધુ પાણી છોડવામાં આવશે તો વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉપર જશે અને વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાતો હોય છે. પરંતુ આપની સાથે આજવા સરોવરના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા છે. સાહેબ, અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રી નદીની શું સ્થિતિ રહેશે? આજવા સરોવર એક અર્ધન ડેમ છે. આ 1891માં બનેલો છે એટલે અત્યારે એને 129 વર્ષ થયા છે. એટલે ગુજરાત સરકારે એની ગાઈડલાઈન આપી છે કે આટલા આટલા સમયે એને આ લેવલ મેન્ટેન કરી અને લેવલ ભરવું અને લેવલ છોડવું. એટલે ગઈકાલે રાત્રે આ લેવલ 212.30 થયું હતું. અત્યારે 30 ઓગસ્ટ સુધી અમારે 212 લેવલનું મેન્ટેન કરવાનું છે, એટલા માટે અમારે આ પાણી છોડવાની ફરજ પડી છે. એ ડેમની સલામતી અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ્યારે અહીંયા સવારે 8:30 વાગે પાણી છોડ્યો ત્યારે વિશ્વામિત્રીની લેવલ 18 ફૂટ હતી. એટલે અત્યારે સવારથી છોડતા તે વખત 4600 ક્યુસેક પાણી જતું હતું, અત્યારે 3800 જેવું છે. અને હમણાં અનુભવ એવું જણાવ્યું છે કે વિશ્વામિત્રી લેવલ અત્યારે 17.50 ફૂટ જ જઈ રહી છે. એટલે લેવલ હવે વિશ્વામિત્રમાં વધવાની શક્યતા ઓછી છે. ઉપરવાસમાં વરસાદ ઓછો છે, વડોદરા શહેરમાં પણ વરસાદ ઓછો છે, તો હવે વડોદરાવાસીઓને ડરવાની જરૂર નથી આમ તો, પરંતુ શું શક્યતાઓ રહેલી છે આગામી કલાકોની અંદર, શું પરિસ્થિતિ રહેશે ઉપરવાસનું જે પાણી આવી રહ્યું છે તેને કારણે? હા, એટલે આ ડેમની અંદર ઉપરવાસમાં જ્યાં વરસાદ વધારે થાય ત્યારે જ આવક આવે અને આવક આવે ત્યારે જ આ પ્રશ્ન ઊભો થાય છે. એટલે જો અત્યારે વરસાદ બંધ છે તો એ સારું છે, વરસાદ આવે તો જ પ્રિકોશનના ભાગરૂપે આ આગળ આ ખોલવાનો પ્રશ્ન આવશે, બાકી એવો કોઈ પ્રશ્ન આવશે નહીં. અને આ અત્યારના લેવલ જોતાં વડોદરાવાસીઓ કે જે નીચાણવાળા છે નદી કિનારાવાળા, એમને હવે ડરવાની જરૂર નહીં, પણ સલામત સ્થળે સાવચેતીના ભાગરૂપે જતું રહેવું હિતાવહ જણાય છે. આગામી કલાકોમાં કેટલા પોઈન્ટ ઉપર દરવાજા સેટ કરવામાં આવશે અને તળાવની શું સ્થિતિ રહેશે? અત્યારે 212 ફૂટનું અમારે લેવલ મેન્ટેન કરવાનું છે. અત્યારે 212.20 છે, 10 છે, એટલે હવે કદાચ 2 કલાકમાં 212 મેન્ટેન થઈ જશે. આજવા સરોવરના જે 62 દરવાજા છે તે 212 પોઈન્ટ ઉપર સેટ કરવામાં આવશે, જે આગામી 30 ઓગસ્ટ સુધી રાખવામાં આવશે. ટેકનિકલ ઘણા બધી બાબતો છે કે આજવા સરોવરના દરવાજા કયા પોઈન્ટ સુધી સ્થિર રાખવા, પરંતુ સૌથી મહત્ત્વની વાત અને રાહતની વાત એ છે કે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ઉપર બહુ નહીં જાય અને તેને કારણે વિશ્વામિત્રી નદીની આસપાસમાં રહેતા લોકો અને વડોદરાવાસીઓને ડરવાની જરૂર નથી. કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 આજવા.